જે સંસ્કાર ભારતી વિદ્યાલયના એ ટોપ 3 માં A1 ગ્રેડ જેમને મળ્યો છે આજે તેમને આપણે મળીશું. સૌથી પહેલા તો આજે શાળાના પ્રિન્સિપાલ અમારી ચેનલ ઉપર ઉપસ્થિત થયા છે. મનુભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તેમની સાથે ફર્સ્ટ જેણે A1 ગ્રેડ મેળવ્યો છે પ્રિયાંશી પટેલ જેને. પ્રિયાંશી પટેલ, તમારું પણ અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે અને આપે ખૂબ સરસ A1 ગ્રેડ મેળવ્યો છે, સારા પર્સન્ટેજ મેળવ્યા છે, એ માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે એમના પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત છે, આપનું પણ હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. પ્રિયાંશી, તારી સાથે વાત કરીશું આજે આપણે કે આજે તે જે માર્ક્સ મેળવ્યા છે અને તું કેવી લાગણી અનુભવ કરી રહી છે? હું ખરેખર ખૂબ જ ખુશ છું. મારા પેરેન્ટ્સ, મારા બધા ટીચર્સના સપોર્ટને કારણે જ હું આટલી આગળ વધી શકી છું. મારા એટલા સારા માર્ક્સ આવ્યા છે કે મને આજે બહુ જ ખુશી થાય છે. પહેલેથી જ તમે ભણવામાં હોશિયાર છો કે દસમું ધોરણમાં, દસમામાં આવ્યા ત્યારે તમે એક્ટિવ થયા? ના, હું પહેલેથી જ સ્કોલર સ્ટુડન્ટ છું. એકચ્યુઅલી મારા દાદાનું મારી પર બહુ ઉપકાર છે. ઓકે, આ પર્સન્ટેજ મેળવવા માટે તમે શું શું મહેનત કરી હતી એ અમારા જે વિદ્યાર્થીઓ છે જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, આ લાઈવ કાર્યક્રમ આપણે થઈ રહ્યો છે, તો એ વિદ્યાર્થીઓને શું કહેશો આપ, કેવી રીતે મહેનત કરવી જોઈએ? હા, તો હું સવારમાં વહેલી ઉઠીને 5-6 વાગે ઉઠી જતી અને દરરોજ જે પણ સ્ટડી કરાવે તે દરરોજનું દરરોજ કામ, દરરોજ વાંચતી, દરરોજ લખતી, 5-6 કલાકનું રીડિંગ રાખતી. એને લીધે મારું રીડિંગ સારું હોવાને કારણે મારું સારું રિઝલ્ટ આવી શક્યું છે. જી, રીડિંગ તો સારું કર્યું જ હશે. એના સિવાય તમે બીજી એવી કઈ પ્રવૃત્તિ કરતા હતા કે જેના થકી તમને સપોર્ટ મળતો હતો ભણવામાં? મારું રાઇટિંગ એટલું બેસ્ટ છે કે મારા અક્ષર બહુ ફાઇન છે, એ મારો પ્લસ પોઈન્ટ છે. જી, સાથે તમે ટીવી મોબાઈલ એનો ઉપયોગ કેટલો કરતા હતા? ટીવી મોબાઈલ તો મેં ઉપયોગ કર્યો જ છે. વાહ, તો સરસ. તો એટલે ઉપયોગ કરવાની સાથે સાથે તમે આટલું સરસ રિઝલ્ટ મેળવ્યું છે, તો આપણે મીન્સ કે વિદ્યાર્થીઓને એવો મેસેજ બી આપી શકીએ છીએ કે તમે જો સારી રીતે મેનેજમેન્ટ કરો કે જરૂરી નથી કે મોબાઈલ કે ટીવી જોવું નહીં જ જોઈએ અને તમારે ફક્ત ભણવા પર જ કોન્સન્ટ્રેટ કરવું જોઈએ એવું નથી, પણ બંને વસ્તુનું મેનેજમેન્ટ કરીને પણ તમે પોતાનું સ્ટડીને સારી રીતે કરી શકો છો, રાઈટ? તો આગળ તમે હવે શું કરવા માંગો છો? હવે હું સાયન્સમાં બાયોલોજી પસંદ કર્યું છે, હું ડોક્ટર બનવા માંગુ છું. જી, તમારો શોખ? ડ્રોઈંગ. અચ્છા, ડ્રોઈંગ તમને સારું લાગે છે. તે સિવાય સિંગિંગ, ડાન્સિંગનો શોખ, મ્યુઝિક સાંભળવાનો શોખ છે. જી જી, ખૂબ સરસ. આપણે વાત કરીશું તેમની સાથે, તેમના પિતાશ્રી આવ્યા છે. સાહેબ, આપનું નામ? મારું નામ છે રાજેશભાઈ પટેલ. જી, આપ શું કરો છો? હું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. તો ખૂબ સરસ. તો એવું માની શકાય કે આપની દીકરીએ જે પર્સન્ટેજ મેળવ્યા છે તે કદાચ તમારા સપોર્ટને કારણે મેળવ્યા હશે, રાઈટ? એજ્યુકેશનમાં જે મારે ફિલ્ડ એજ્યુકેશનનું છે અને મારી દીકરી એજ્યુકેશનમાં આગળ વધે ખૂબ જ આનંદની આજે લાગણી અનુભવું છું. જી, ખૂબ જ સરસ. એની સાથે એમના માતાશ્રી આવ્યા છે. આપનું નામ? મારું નામ પાર્વતી. અચ્છા, આપ શું કરો છો? હું પણ જિલ્લા પંચાયતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક કામગીરી કરું છું. ખૂબ સરસ. તો મતલબ બંને આપ શિક્ષક છો અને દીકરી કે દીકરી શું માંગવા માંગે છે, શિક્ષક કે કઈ બીજું? ડોક્ટર. અચ્છા, જી. અચ્છા, દીકરીને ડોક્ટર બનવું છે, બરાબર. ખૂબ જ સરસ. તો અને આપ શું કરો છો, મતલબ કે આ પ્રવૃત્તિ સિવાય બીજું કઈ? ટીચર તરીકેની જ ફરજ બજાવો છો સારી રીતે. ખૂબ જ સરસ. આપની દીકરી આટલું સરસ રિઝલ્ટ મેળવ્યું છે તો આપને કેવું ફીલ થઈ રહ્યું છે? મને બહુ ખૂબ આનંદ થાય છે અને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારી દીકરી આટલા પર્સન્ટેજ એને મેળવા છે. મને આજે એમ બહુ લાગણી અનુભવ છું. જયારે એને 4th ધોરણમાં મેં સંસ્કાર ભારતી સ્કૂલમાં એને એડમિશન કર્યું ત્યારે મને બહુ ચિંતા હતી એની. એને પહેલા દિવસે તો મને યાદ છે કે એ રડતી પણ હતી. એને જોઈને મને બી એમ થતું કે શું કરશે એમ. અને આજે આ સ્ટેજ પર એમ ઇન્ટરવ્યુ આપે છે ને, મને એની એની બહુ સારી ફિલિંગ થાય છે. જી, ખૂબ સરસ. હું એમના પિતાશ્રી સાથે વાત કરીશ કે આપ ટીચર્સ તો ભણાવો તો છો જ, સાથે દીકરીને કેટલો સમય આપતા હતા? દીકરીને એમ તો જોવા જોઈએ એક પિતા જેટલો સમય આપે એટલો આપી શક્યો નથી, કારણ કે આખો દિવસ અમારી સ્કૂલ 10:30-5 વાગ્યા સુધીની છે, એટલે ઘરે આવતા ખાસો સમય નીકળી જાય. પણ ખાલી એટલી દેખરેખ રાખી છે કે દીકરા આજે સ્કૂલમાં શું થયું, ટીચિંગ ક્યાં સુધી આવ્યું, રીડિંગ કર્યું કે કેમ, લેસન થયું કે કેમ, અને અમુક સમયાંતરે એમની નોટની ચકાસણી ને એ બધું કરી લેતા હતા, જેથી કરીને
દીકરીને પ્રોત્સાહન મળે કે મને કોઈક જોનાર છે. અને ખાસ કરીને મારે પ્રશ્ન તમે નથી પૂછ્યો પણ સારાના જે પ્રિન્સિપાલ છે એનું દ્રષ્ટિમંડળ છે, હું પૂછી છે તમને, એમનો પણ હું આભારી છું કે ખૂબ સરસ તેજ આપ્યું છે અને એમને આગળ વધવાની ખૂબ જ પ્રેરણા મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એ હું પ્રશ્ન પ્રિયાંશીને પૂછીશ, કારણ કે આખું વર્ષ પ્રિયાંશીએ શાળામાં વિતાવ્યું છે, તો એ શાળાના શિક્ષકો કે શાળાનું ટ્રસ્ટી મંડળ હોય કે શાળાના જે ચેરમેન પર્સન હોય એની સાથેનો અનુભવ અને શાળાના પ્રિન્સિપલ, ખાસ કરીને આજે તમારી બાજુમાં જ બેઠા છે, તમારી સાથે નજીક આવો દિવસ કદાચ કોઈ દિવસ આવ્યો નહીં હશે, આ ફર્સ્ટ ટાઈમ હશે કે તમે એકદમ એમની બાજુમાં બેઠા છો, તો એ કેવું ફીલ થઈ રહ્યું છે તમને આજે? ખૂબ જ આઈ એમ રિયલી હેપી કે સર મારી બાજુમાં બેઠા છે, સર ખૂબ જ સપોર્ટિવ છે, અમને બોલાવીને પ્રોત્સાહન પૂરું પાડે છે. બાકીના જે તમારા ટીચર્સ જે તમને ભણાવ્યું હશે એમની સાથેનો તમારો અનુભવ કેવો રહ્યો? બધા ટીચર્સ પણ સારા છે, અમારી જે પણ ડિફિકલ્ટી હોય બધી સોલ્વ કરી આપે, અમને ખૂબ જ સપોર્ટિવ છે એ લોકો પણ અને ખૂબ જ મદદ કરે છે. જી ખૂબ સરસ, તો ફરીથી હું આપને ખૂબ શુભેચ્છા આપું છું કે વધુ આગળ વધો. અને હવે આપણે વાત કરીશું શાળાના પ્રિન્સિપાલ સાથે. સાહેબ, સ્કૂલનું ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે, આઈ થિંક 28 એ વન ગ્રેડમાં વિદ્યાર્થીઓ આવ્યા છે, તો આપને કેવી લાગણી અનુભવ થઈ રહી છે? મારા માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે. જી, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જ્યારે 67% જેટલું હોય અને મારી શાળાનું પરિણામ 100% જેટલું છે, તમામે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાના 28 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવે છે અને 80 સ્ટુડન્ટ એ ટુ ગ્રેડ મેળવે છે, એટલે આ માટે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. તમામ વિદ્યાર્થી મિત્રોની સાથે આખા જે સ્ટાફના જે શિક્ષક મિત્રો છે એ તમામની એક ટીમ વર્કના કારણે આવું ઉજ્જવળ પરિણામ આપણે મેળવી શક્યા છીએ. આ તબક્કે હું મારા સ્ટાફ મિત્રોને પણ અભિનંદન પાઠવીશ અને ધન્યવાદ આપીશ. જી ખૂબ જ સરસ મનુભાઈ, અને આપની જે ભણાવવાની પદ્ધતિ છે એના કારણે પણ ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધર્યું છે એવું મેં પોતે ફીલ. આઈ થિંક કે હું પણ આ શાળાની એક વાલી જ છું અને મારી જ દીકરી અત્યારે 10th રિઝલ્ટ મેળવ્યું છે એણે, અને મને પણ અનુભવ થયો છે કે મારી દીકરીનું રિઝલ્ટ 9th હતી ત્યારે કેવું હતું અને 10th આવી ત્યારે રિઝલ્ટ કેવું છે, તો મેં પોતે પણ ફીલ કર્યું છે કે આપણી જે પદ્ધતિ છે, ભણાવવાની જે સ્ટાઇલ છે એ ખૂબ જ સરસ છે અને વિદ્યાર્થીને ખૂબ જ મદદરૂપ થઈ શકે એવી છે, તો એના માટે હું આપને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આવી જ રીતે આપ વિદ્યાર્થીઓને ભણાવતા રહો અને વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે એવી શુભકામના. થેન્ક યુ સો મચ, ફરીથી આપણે બીજા વિદ્યાર્થીને મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર, આભાર.